સ્ટાર્ટ સંસદનું ચોમાસું સત્ર ચાલી રહ્યું છે આ સત્ર સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ આસામનું સિટીઝન રજિસ્ટર મોબ લિન્ચિંગ સહિત અનેક કારણોસર ખૂબ ચર્ચામાં રહ્યું રોજ સંસદમાં કોઈને કોઈ મુદ્દે ઉહાપો થાય છે આ દરમિયાન શુક્રવારે સંસદમાં ઝીરો ઓવર દરમિયાન એક ઘટના બની જેના વિશે બહુ ઓછી ચર્ચાઓ થઈ ઉત્તર પ્રદેશની ઘોસી લોકસભા બેઠક પરથી ચૂંટાયેલા અડસઠ વર્ષના ભારતીય જનતા પક્ષના સંસદ સભ્ય હરિનારાયણ રાજભરે કહ્યું કે દેશમાં મહિલા આયોગ છે એ રીતે પુરુષ આયોગ પણ હોવો જોઈએ દેશમાં પત્ની પીડિત પુરુષોની સંખ્યા વધતી જાય છે પત્નીએ ખોટો કેસ કર્યો હોય એવા ઘણા પતિદેવો અત્યારે જેલમાં છે આ મામલે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ સંસદ સભ્યએ જ્યારે આ વાત કરી ત્યારે સંસદ ભવનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું એ વખતે સંસદમાં પાંચ મહિલા સાંસદો પણ હાજર હતી આ વાત સાંભળીને એ મહિલા સાંસદો પણ હસતી હતી આવું બનતું હોય છે કોઈ સ્ત્રી પુરુષ ઉપર અત્યાચાર કરે છે એ વાત આપણે ત્યાં મજાકનો વિષય જ બનતો રહ્યો છે ઘરમાં પત્નીનો ત્રાસ હોય ત્યારે પતિ બહાર કોઈને કેતા પણ ગભરાય છે એક તો પોતાના વિશે લોકો કેવું માનશે એની એને ચિંતા હોય છે અને બીજું કાયદો પણ એને કેટલી મદદ કરશે એ સવાલ એને ભજવતો હોય છે યત્ર નારીયુસ્ત પૂજ્યંતે રમંતે તત્ર દેવતા અર્થાત જ્યાં નારીનું સન્માન થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે મહિલાઓની વાત આવે ત્યારે આ શ્લોકનો ઉલ્લેખ જરૂરથી થાય છે આ શ્લોકની બીજી પંક્તિ જોકે બહુ ઓછી બોલાય છે એ એવી છે યત્રે ન પૂજ્યંતે સર્વાસ્ત્રા સર્વાસ્ત્રાફલા ક્રિયા મતલબ કે જ્યાં નારીનું સન્માન નથી થતું ત્યાં બધા કાર્યો નિષ્ફળ જાય છે તદ્દન સાચી વાત છે નારી સદૈવ પૂજનીય છે એમાં કોઈ વાદવ્યાદ હોય જ ન શકે સૈકાઓથી નારીઓનું શોષણ થતું આવ્યું છે અને આજની તારીખે અમુક ઘરોમાં નારીનું જેટલું માન સન્માન જળવાવું જોઈએ એટલું જળવાતું નથી ઘરના નિર્ણયો લેવામાં મહિલાઓને પૂછવામાં આવતું નથી અમુક કિસ્સાઓમાં તો કિચનમાં કોઈ ફેરફાર કરાવવાના હોય તો એનું ડિસિઝન પણ પુરુષો લે છે ગમતી ન હોય અને લોજિકલી ગળે ન ઉતરતી હોય એવી પરંપરાઓ પણ મહિલાઓએ ના છૂટકે નિભાવવી પડતી હોય છે એવી મહિલાઓ પણ છે જે નોકરી કરે છે અને સારું એવું કમાય છે છતાં તેણે જે પગાર આવે એ ચૂપચાપ પતિ કે સાસરીઓના હાથમાં મૂકી દેવો પડે છે એ પછી પણ નથી શકતી કે તમે એનું શું કરો છો કોઈ હિંમતવાળી મહિલા પોતાના અધિકારો સામે લડવા તૈયાર થાય તો એને સાવ એકલી પાડી દેવાય છે સાસરિયાઓની વાત તો દૂરની છે અમુક કિસ્સાઓમાં તો પિયરિયા પણ સાથ આપતા નથી કેટલીક સ્ત્રીઓની વાત સાંભળીએ ત્યારે ખરેખર એમ થાય કે એના સાસરિયાઓ કઈ સદીમાં જીવે છે એક જ ઘરમાં વહુ માટે અલગ કાયદાઓ અને દીકરી માટે જુદા નિયમો હોય છે સ્ટોપ